અમદાવાદમાં આગામી સમયમાં વધુ 32 ઇલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે હાલ અમદાવાદમાં અઢાર ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે અને એક મહિના બાદ કુલ પચાસ બસો દોડશે શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે એમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પચાસ બસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાંથી અઢાર બસ શહેરમાં દોડાવાઈ રહી છે અને જે અવડા વિસ્તારની વાત કરવામાં આવે તો રોડ રસ્તા જે છે તે બિસ્માર થઈ ચૂક્યા છે અમદાવાદની અંદર પણ જે રીતે ધોધમાર વરસાદ આવ્યો ક્યાંક પાણી ભરાયા હતા ને રસ્તા બિસ્માર બન્યા છે આપણી સાથે અમદાવાદના મેયર બીજલ પટેલ છે તેમની સાથે વાત કરીશું બેન જે રીતે અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસો ને ફરી એકવાર રોડ રસ્તા જે છે તેની હાલત બગડી છે કઈ રીતે કામગીરી કરવામાં આવશે સૌ પ્રથમ તો હું આપને પણ જણાવવા માંગુ છું અને આપના માધ્યમથી નગરના તમામ નગર સેવકો નગરજનોને જણાવવા માંગુ છું કે પહેલી વસ્તુ તો આટલા વર્ષોમાં ક્યારેય આટલો સુંદર વરસાદ અમદાવાદમાં કોઈએ જોયો નતો તો સૌ પ્રથમ તો આપણે વરસાદ માટે થઈને મેઘરાજાનો આભાર માનવો જોઈએ કે આટલો સુંદર વરસાદ થયો છે અને જે વાત રહી રોડ રસ્તાની તો એટલું ચોક્કસ જણાવી શકું કે છેલ્લા ચૌદ પંદર મહિના એટલે એક દોઢ વર્ષમાં થયેલા રોડ રસ્તા કે જે નવા રોડ થયા છે કે રીસરફેસ થયા છે એવા કોઈ પણ રોડની એ કાંકરી સુધા પણ ઉખડી નથી કારણ કે આ વખતે જે પણ કામ થયું છે એ પ્રોપર ધ્યાન રાખીને અને મોનિટરિંગ સાથે કરવામાં આવ્યું છે કોઈ જ કામમાં આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી અને કોર્પોરેશને પોતાના ડામર પ્લાન્ટથી ડામરને આ રસ્તા બનાવેલા છે અને જે બીજી વસ્તુ છે કે જે રોડ રસ્તા ખરાબ થયા છે તો એ રોડ રસ્તા જે ભૂતકાળમાં બનાવેલા છે અને તેની કદાચ આવરદા આવી રહી હોય એવા રોડ રસ્તા ઉપર જ્યાં થોડી ઘણી કપચી ઉખડી ગઈ છે કે ક્યાં કોઈક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડે છે એવી જગ્યા જે પણ ધ્યાનમાં આવી છે તેવી તમામ જગ્યાઓ પર કોર્પોરેશને પોતાની કામગીરી એટલા માટે શરૂ કરી દીધી છે કે હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં હજુ વરસાદના દિવસો ચાલુ છે વરસાદની સિઝન હજુ ચાલુ છે પણ જેવી નવરાત્રી સુધીમાં વરસાદની સિઝન પૂરી થતાં કોર્પોરેશને પોતાના પ્લાન્ટને પણ ચાલુ કરીને એ ડામરથી આ નગરના તમામ રોડ રસ્તા કે જેને રિસરફેસની જરૂર છે તેવા બધા જ રોડ ઉપર પોતાની કામગીરી માટેનો પ્લાન કરી દીધો છે એટલે નવરાત્રિથી દિવાળી સુધીમાં અમદાવાદના તમામ રોડ રસ્તા કે જેને મરામતની જરૂર છે રીસરફેસની જરૂર છે તેવા દરેક રોડ રિસરફેસ કરી દેવામાં આવશે અને દિવાળી સુધીમાં અમદાવાદના નગરજનો એ નવા રોડ રસ્તા ઉપર પણ ફરી શકશે જે રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી એક કોર્પોરેટર દ્વારા ને